परिवार वती आप सबनु स्वागत करिए छे अने वालसोई दीकरी गोरल बेन ने अपने सब साथे मळीने आवकारीशुं। आप सबने विनंती छे के हेत साथे लागणी साथे आप सब तेओ ज्यारे अहीं जोड़ाय त्यारे खूब शुभकामनाओ अने आशीर्वाद अपने सब एमना पर वरसावीशुं अने आजनी आ मंडप मुहूर्तनी तमाम रसमने अपने मन भरीने माणीशुं। कारण के आज परंपराओ आज रीति रिवाजो आज रीते आगळ वधती होय छे, आपणा संस्कारोने आपणे आज रीते आगळ धपावता होईए छीए। जे वायदो लवजी भाईए एमना पूर्वजोने आप्यो हतो ए ज वायदो हवे गोरलबेन एमना माता पिताने आपवा जई रह्या छे के जे रीते एमणे संस्कारोनुं सिंचन कर्युं वहन कर्युं ए ज रीते तेओ पण हवे भारतीय परंपरा अनुसारना तमाम संस्कारो अने तमाम એ વિરાસતનું તેઓ સિંચન કરશે વહન કરશે કે જે એમને ભેટમાં મળવા જઈ રહી છે। ફરી એક વખત ડાલિયા પરિવાર વતી આપ સૌનું સ્વાગત કરીએ છીએ અને થોડી જ વારમાં ગોરલબેન અહીં આપણી સાથે જોડાશે ત્યારે એમનું ભવ્ય અતિ ભવ્ય આપણે સૌ સ્વાગત કરીશું। રિક્વેસ્ટિંગ ટુ ઓલ સર્વિંગ સ્ટાફ પ્લીઝ આપ થોડી દેર કે લિયે હોલ્ડ પે રહેંગે, ઓલ સર્વિંગ સ્ટાફ પ્લીઝ આપ થોડી દેર કે લિયે હોલ્ડ પે ચલે જાયે, થેન્ક યુ। मलकाट खुशी ए मात्र आपड़ा हास्य थी निष्पादित नहीं थती पण आँखोनी चमक थी पण निष्पादित थती होय छे अने एज आप सौ निहाळी रह्या छो माता कैलाशबेन अने पिता लवजी भाईना चेहरा पर थी। अने परिवारना तमाम नव युवानो तमाम यंगस्टर्स एक नोखी रीते एमनी एमने वेलकम करवा जई रह्या छे ત્યારે આપણે સૌ તાળીઓથી જ્યારે તેઓ અહીં જોડાય ત્યારે ડેફિનેટલી એમને વેલકમ કરીશું, એમને આવકારીશું। કંકુબા અને ડુંગર દાદાના આશીર્વાદ સદૈવ એમના પર વરસતા રહ્યા છે અને વરસતા રહેશે, એ જ રીતે આપ સૌ વડીલો અને તમામના તમામની શુભકામનાઓ પણ એમના પર વરસતી રહે એ જ આપ સૌ પાસેથી અમે ઈચ્છીએ છીએ, અપેક્ષિત છે। સો યસ, વી આર રેડી વિથ ધમાકેદાર એન્ટ્રી એન્ડ એ એન્ટ્રીમાં તમામ યંગસ્ટર્સ જે છે તેઓનો જોશ જે છે બુલંદ છે કે કેમ એ જાણવા માટે સૌથી પહેલાં તો એમનો અવાજ જે છે અહીં સ્ટેજ સુધી પહોંચે એ રીતે સંભળાય એ ખૂબ ઈચ્છનીય છે, ખૂબ જરૂરી છે। સો જેટલા પણ યંગસ્ટર્સ છે જેમનો અવાજ મારા સુધી પહોંચે એના માટે એકવાર જોરદાર શાઉટ થઈ જાય બધાનું, 1 2 3 એન્ડ ગો, સૌ એક સાથે બહુ મંદ સ્વરે હજી એક વાર લાઉડલી થવું જોઈએ, 1 2 3 એન્ડ ગો, ફેન્ટાસ્ટિક। સો અમે રેડી છીએ અને આપનું સિગ્નલ મળે એ જ રીતે અમે તરત જ મ્યુઝિક પ્લે કરીશું અને વેલકમ કરીશું આપણે ખૂબ વાલા, જેમનું નામ જ વાલું, જેમના નામનો અર્થ જ વાલું અને પ્રિય થાય છે એવા ગોરલબેનને આપણે સૌ આવકારીશું। સો યસ, રેડી એવરી વન, તૈયાર થઈએ આપણે ફટાફટ, ખૂબ લાગણી સાથે ખૂબ આદરપૂર્વક સ્ટેજ પર ઇન્વાઇટ કરીએ ગોરલબેન આપને કે આપ હવે સ્ટેજ પર જોડાશો। અહીં પધારેલ તમામ પારિવારિક સ્નેહીઓ સ્વજનો આપને જણાવવાનું કે આપ જ્યારે અહીં પ્રવેશ્યા છો ત્યારે આપને એક લકી લાણીનું કવર મળ્યું હશે અને જ્યારે આપને ફુરસદ મળે ત્યારે લકી લાણીનું આ જ રીતનું એક કાઉન્ટર છે જ્યાં આગળ જઈને તમને જે કૂપન મળ્યા છે એ કૂપનના બદલામાં આપ ભેટ સોગાત જે છે એ મેળવી શકો છો અને એ ભેટ સોગાત આપ સિલેક્ટ કરશો ત્યારબાદ જ્યારે આપ ઘરે પરત ફરી રહ્યા છો ત્યારે બહારના કાઉન્ટર પરથી આપને આપની પસંદ થયેલી ભેટ સોગાત જે છે એ આપને મળી જશે। સો એ લાણી જે છે એને માણવાનું ચૂકશો નહીં। ફરી એક વખત આપને યાદ અપાવું કે દરેક પરિવાર દીઠ અમે એક લાણીનું કવર આપ્યું છે અને એ લાણીના કવરમાં અમે કેટલાક કૂપન્સ મૂક્યા છે જેના બદલે આપ ભેટ મેળવી શકો છો। સો એ લકી લાણીમાં ત્યાં આગળ એક સ્પિન વ્હીલ પણ છે જ્યાંથી તમે તમારા કૂપન્સ વધી શકે એવી સંભાવના પણ ત્યાં અમે રાખી છે તમારા માટે। સો લકી લાણીનો લાભ લેવાનું ચૂકશો નહીં, થેન્ક યુ સો મચ। અને હવે મંડપ મુહૂર્ત જે આપણી પરંપરા છે એને આપણે આગળ ધપાવીએ અને રીતિ રિવાજની પરંપરાને હવે હું ગોર
विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्य। ઘરમાં જ્યારે પ્રસંગ હોય ત્યારે ઘણી બધી રીતે ઘર જે છે એક ખાસું એવું કોલાહલથી ભરાઈ જતું હોય છે। બાળકોની ધીંગામસ્તી તો એ જ રીતે ઘરમાં વ્યવસ્થા સાચવનારા તમામ પરિવારના સભ્યો, સાજ શૃંગાર વેશ પરિવેશની ચર્ચા કરતી બહેનો અને આ બધાની વચ્ચે દીકરીને વિદાય આપવા માટે ભાવ વિભોરતા અનુભવતા માતા પિતા દાદા દાદી અને સૌ કોઈ ગોરેલવિંદના ચહેરા પરનો મલકાટ એ દર્શાવે છે કે કેટલી માવજતથી અમે દરેક પ્રસંગની તૈયારી કરી છે અને એ માવજત સજાવટ અને એ સજાવટમાં મન મોહી લેતું માવજત આપ સૌ ઘણી બધી તસવીરો તરત જ લેવા માટે આતુર થાવ એ પ્રકારની તૈયારી એ પ્રકારનું ડિઝાઇનિંગ આ પરિવારે કર્યું છે। દરેક પ્રસંગ નોખું અનોખું લાગે એ પ્રકારની તમામ તૈયારીમાં એમણે પોતાની એક એક પળ જ્યારે ભેળવી છે ત્યારે દરેક પળને આપણે સૌ ખૂબ સારી રીતે નિરીક્ષણ કરીએ એનું અને આ પરિવારને ખોબલે ખોબલે શુભકામનાઓ પાઠવીએ। એમ કહેવાય છે કે વ્યક્તિ મહેનત કરે છે, પરિશ્રમ કરે છે તો એટલા માટે નહીં કે એ મોંઘી ગાડી કે મોંઘા બંગલાઓ લઈ શકે, પણ એટલા માટે કે પરિવારની ખુશીઓ જે છે એ ખુશીઓની પળ એ માણી શકે અને એ ખુશીઓની પળ જે એમણે કમાઈ છે, જે એમણે ભેગી કરી છે એ જ્યારે આપણી સાથે વહેંચે છે તો આપણે ખુદને પણ સૌભાગ્યશાળી માનવું જોઈએ। કારણ કે એ પરિવારની એ પરિવારના મહેનતનું ફળ ક્યાંક ને ક્યાંક આપણી સાથે પણ વહેંચાઈ રહ્યું છે। ત્યારે ડાલિયા પરિવારને આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ। બાદ હવે હલ્દી સેરેમની જે છે એ થોડી જ વારમાં એનો આરંભ થશે અને ફરી એક વખત આપ સૌને જણાવવાનું કે આજે આપ સૌ માટે વાલની લાણી જે છે એ રાખવામાં આવી છે, એ લાણીની ભેટો એ આપ મેળવવાનું કલેક્ટ કરવાનો ભૂલશો નહીં। મ્યુઝિક થોડીક વાર માટે આપણે મ્યુટ કરીશું, શું બધાનું ધ્યાન હવે અહીં મારી તરફ। અર્જન દાદા જે છે એ ગઈકાલે જ્યારે અમે ગોરલ નામનો અર્થ જે છે એ જે રીતે સમજાવ્યો એ રીતે એક વિશેષ વ્યાખ્યા, એક વિશેષ પારિભાષિક અર્થ તેઓ પણ સમજાવવા જઈ રહ્યા છે, ત્યારે આપણે એમને પણ સાંભળીએ। નો કૃષ્ણ કનૈયા લાલ કી જય, જય રામજી કી બધાને। એ તો ભાઈને મેં કીધું કે ગઈકાલે હું જરા લાસ્ટ સ્ટીટિંગમાં બેઠો હતો એટલે મેં કીધું નહોતો વારો એવો રહી ગયો તે ટુડે ઇઝ સ્પીકિંગ એટ મોર્નિંગ એટલે એને કીધું કે ગોરલ, ગો નો અર્થ થાય છે ગો એટલે અંધકારમયમાંથી અંજવાળા તરફ જવું, ગો એ ભગવાન વાસક એક નામ છે, શાસ્ત્રમાં ગોનો ઉલ્લેખ ઘણો કર્યો છે, રલ એટલે રહેલાવું, ગો રલ એટલે અંધારાથી અંજવાળા તરફ લઈ જતું વ્યક્તિ એનું નામ ગોરલ। અને બે જેના તન બે છે અને આત્મા એક છે એનું નામ લગન, લગન એકાબીજાની લગન કે ને, ધીસ ઇઝ લગન। જય રામજી કી અને ગોરલને અને એના પરિવારને ભગવાન ખૂબ સુખી રાખે, અખંડ સૌ ભાગ્યવતી કરે એવા ભગવાનને પ્રાર્થના। જય સ્વામિનારાયણ। થેન્ક યુ અર્જુન દાદા, થેન્ક યુ સો મચ। જમવા માટે અને બહેનોને વિનંતી છે કે આપ લાણી માટે આપ હવે જ્યાં આગળ મંદિર છે એ પ્રાંગણમાં પ્રસ્થાન કરશો, લાણી એની
તમને સમજ આગળ પણ આપી છે કે આપને એક કવર મળ્યું છે, એ કવરમાં જે કુપન્સ છે એ કુપન્સ મુજબ આપ ત્યાં આગળ જે ભેટ સોગાદ છે એ આપ સિલેક્ટ કરી શકશો. એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ એ રીતે જેટલા કાઉન્ટર્સ છે, જો આપને 10 નંબરની ગિફ્ટ જોઈતી હોય તો એના માટે તમારે 10-10 કૂપન ત્યાં આપી દેવાના રહેશે. જો એક નંબરની કૂપન, એક નંબરના કાઉન્ટર પર જે ભેટ છે એ તમને જોઈતી હોય તો તમારે એક કૂપન આપવાની રહેશે. વધારે વિસ્તૃત સમજ ત્યાંના કાઉન્ટર પર જે અમારા સહયોગીઓ છે એઓ તમને આપશે જ. એટલે બહેનોને વિનંતી કે આપ લાણી માટે હવે મંદિરના પ્રાંગણમાં જે કાઉન્ટર્સ છે ત્યાં આગળ આપ સૌ પહોંચશો. અને ભાઈઓને વિનંતી કરું છું કે આપ સૌ હવે જમવા માટે પ્રસ્થાન કરશો. થેન્ક યુ.